नमस्कार। अमारी विशेष रजूआत ज्योतिष चक्र में आपनु स्वागत छे। हूँ छु प्रीति। दर्शक मित्रों, आपने दर रविवार आ कार्यक्रम अंतर्गत मळीए छे, जेमां आपने जणावीशुं 21 नवंबर थी 27 नवंबर आ एक अठवाडिया में केवी रहेशे ग्रहोनी चाल, कई कई राशिना जातकोनी बदलशे किस्मत, साथे ज पैसा, प्रॉपर्टी अने पावरनु जणावीशुं आजे जबरदस्त फॉर्म्युला, तेमज राजकीय दृष्टिए केवा थशे फेरफार अने शेरबजारनी केवी रहेशे आगामी चाल ए पण जणावीशुं। दर्शक मित्रों, आ कार्यक्रम दरमियान आपना मूंझवता प्रश्नोनुं पण निराकरण जणावीशुं, जेना माटे आप अमारा टोल फ्री नंबर पर फोन करी शको छो। तो शुरू करिए आजनो आ विशेष कार्यक्रम ज्योतिष चक्र। तो 12 राशिना जातकों माटे आगामी 21 नवंबर थी 27 नवंबर सुधीनुं अठवाडियानुं फळकथन केवुं रहेशे, एज विषे तमाम माहिती अने मार्गदर्शन पूरुं पाडवा माटे न्यूज 18 गुजरातीना स्टूडियो पर उपस्थित छे बेजान दारूवालाना पुत्र जाणीता ज्योतिष अने एसओ फ्रेंड चिराग बेजान दारूवाला। चिरागजी, स्वागत छे आपનું। સૌથી પહેલા બિલકુલ સૌપ્રથમ ચિરાગભાઈ, આપણે વાત કરીએ જે રાશિ વિશે વાત કરીએ, સૌથી પહેલા જે ત્રણ રાશિ છે, આ ત્રણ રાશિના જાતકોનું આ અઠવાડિયું કેવું રહેવાનું છે તે વિશે જણાવો। શ્રી ગણેશાય નમઃ। મિત્રો, કેમ છો? ઉમેદ રાખું છું કે આપ બધા મજામાં હશો। હું આપ બધાને આગ્રહ કરીશ કે આપ દર રવિવારે સવારે અમારી સાથે આ જ સમયે જોડાઓ, જરૂરથી તમને કંઈક ને કંઈક ફાયદો થશે। તો આજે આપણે વાત કરીશું કે આ અઠવાડિયું આપ બધા માટે કેવું રહેશે। સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો મજબૂત થઈ જાઓ, જીવનમાં નવો પ્રકાશ આવવાનો છે, એટલે કે તમને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળવાની છે। એ ઓપોર્ચ્યુનિટીઝને કેવી રીતે પકડી લેવું એ તમારા હાથમાં છે। સાથે સાથે જો તમે પોતાનું ઘર બનાવવા માંગતા હો, નવી પ્રોપર્ટી લેવા માંગતા હો, તો એના માટે પણ આ અઠવાડિયું જબરદસ્ત રહેશે। તમે જો ટ્રાવેલિંગ કરવાના હો તો ટ્રાવેલિંગને થોડુંક અવોઇડ કરજો તો સારું રહેશે આપણા માટે। કોઈ પણ પ્રકારની અનહોની થઈ શકે છે, રોડમાં વ્હીકલ ચલાવતા હો તો એક્સિડન્ટ થઈ શકે છે, અને તમારા ભૌતિક સુખમાં પણ વધારો થશે। તમારા પ્રિયજનોનો, મિત્રોનો, પરિવારવાળાઓનો પૂરેપૂરો સહયોગ તમને મળવાનો છે। મેષ રાશિના જાતકો, આ અઠવાડિયું જબરદસ્ત રહેશે, જીવનમાં આગળ વધો। હવે આપણે આવીએ બીજી રાશિ ઉપર, એટલે કે વૃષભ રાશિ ઉપર। ગણેશજી કહે છે કે વૃષભ રાશિના જાતકો મધુર સ્વભાવથી અને મધુર વાણીથી તમે બધાનું દિલ જીતી લેશો, એટલે કે લોકો તમારી વાત માનશે, સંજોગો તમારા હિસાબથી જ થશે। પારિવારિક વાતાવરણ પણ જબરદસ્ત રહેશે। ખાલી એટલી સાવચેતી રાખજો કે કોઈ પણ પ્રકારનું ઉધાર લેવાનું ટાળજો કે ઉધાર આપવાનું ટાળજો, અથવા તો ફાઇનાન્શિયલ ડીલિંગ એટલે કે આર્થિક રીતે કોઈની સાથે પણ વ્યવહાર કરતા હો, પૈસાનો વ્યવહાર કરતા હો, તો થોડુંક અલર્ટ રહેજો, કેરફુલ રહેશો તો ખરેખર વૃષભ રાશિના જાતકો તમને મજા આવશે, બાકી ચિંતા કરવાની જરાય જરૂર નથી। હવે આપણે આવીએ ત્રીજી રાશિ ઉપર, એટલે કે મિથુન રાશિ ઉપર। ગણેશજી કહે છે કે મિથુન રાશિના જાતકો, આવકના નવા વિકલ્પો તમારી સામે આવશે, ઉપલબ્ધ થશે, કુશળતા અને નિપુણતાથી સારા પરિણામો તમને મળશે, પણ ખાલી તમને એટલું ધ્યાન રાખવું પડશે કે તમારું નજીકનું કોઈ માણસ કંઈ ખોટું ના કરે, તમારું દિલ દુખાવી શકે છે, એટલે સાવધાન રહેશો। વધારે પડતું કોઈના ઉપર વિશ્વાસ ના કરતા, વિશ્વાસ કરશો તો તમારો વિશ્વાસ તૂટી શકે છે, બાકી ચિંતા કરશો નહીં, આ અઠવાડિયું જબરદસ્ત રહેશે। બિલકુલ ચિરાગભાઈ, આ તો આપે પહેલી જે ત્રણ રાશિ છે તેના વિશે બતાવ્યું, હવે પછીની જે ત્રણ રાશિ છે કર્ક રાશિ, સિંહ રાશિ અને કન્યા રાશિ, આ ત્રણ રાશિના જાતકો વિશે જણાવશો। હવે આપણે આવીએ ચોથી રાશિ ઉપર, એટલે કે કર્ક રાશિ ઉપર। ગણેશજી કહે છે કે કર્ક રાશિના જાતકો વેપારમાં, કરિયરમાં, રોજગારમાં, ઓફિસમાં, જોબમાં ફાયદો થશે। ધીમે ધીમે તમને પ્રમોશન મળી શકે છે, નવી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે, અને જો ટ્રાવેલિંગ કરવાનું વિચાર કરી રહ્યા છો તો આ અઠવાડિયું બહુ જ સારું છે, તમે તમારા પાર્ટનર સાથે
मुसाफरी पर जाइ शको छो अथवा तो बिजनेस करता हो अने बिजनेस रिलेटेड तमने क्या ट्रावेल करव पड़े तो एना माटे पण आ अठवाडियुं बहुत सारू छे। सफलता तमने जरूर थी मळशे पण थोड़ूक वधारे मेहनत करवानी तमने जरूरत छे। साथे साथे कोई पण प्रकारना जो लीगल केस चालता होय, लीगल डिस्प्यूट्स छे, कोर्ट केसो छे अथवा तो प्रॉपर्टीना डिस्प्यूट्स चालता होय तो ए डिस्प्यूट्स पण पती शके छे। कोर्ट केस तमारा फेवर में आवी शके छे, पोलीस केस में तमे लीगली म्यूचुअली वातचीत करीने पण एनुं समाधान लावी शको छो। एटले के कर्क राशिना जातको आ अठवाडियुं ए बधुं ज करी नाखो जे तमे विचारता हता, जेनुं तमने टेन्शन हतुं, जरूरथी तमने मजा आवशे। हवे आपणे आवीए पांचवी राशि उपर, एटले के सिंह राशि। गणेशजी कहे छे के सिंह राशिना जातको लाभ थशे धंधामां पण, रोजगारीमां पण, जॉबमां पण। लोको तमारी वात मानशे, समाजमां तमने मान अने सम्मान बंने मळशे। आपणे कहीए बीजुं शोर्ट टर्म इन्वेस्टमेंट्स, नाना समय माटे रोकाण कोई पण करता हो तो ए आपणा माटे बहु ज सारू छे, तमने सारू रिटर्न मळी शके छे। उधार लेवानुं टाळजो, कारण के उधार लेशो तो धीमे धीमे तमे माइनसमां जशो। उधार लेया करता तमे ए विचारो के पैसा क्यांथी लाओ, केवी रीते लाओ। अने जे विद्यार्थीओ करियरमां सारी युनिवर्सिटीमां कंईक एडमिशन लेवानुं विचार करी रह्या छे, अब्रॉड जवानुं विचार करी रह्या छे, अथवा तो मगजमां छे वीजा नथी मळी रह्या, ऑब्स्टेकल्स आवी रह्या छे, फाइल नथी क्लियर थई रही, तो एमना माटे सारा समाचार ए छे के आ अठवाडिये तमे प्लानिंग करो, सारा योग छे अने जे कंई पण अड़चनो आवती हती ए लागे छे धीमे धीमे हवे दूर थशे अने तमारुं सपनुं विदेश जवानुं पूरुं थशे। सिंह राशिना जातको तमने मजा आवशे आ अठवाडिये। हवे आपणे आवीए छठी राशि उपर, एटले के कन्या राशि उपर। गणेशजी कहे छे के कन्या राशिना जातको धन वृद्धिना सारा योग छे, परिवारमां सुख समृद्धि खुशीनो माहोल रहेशे। कार्यक्षेत्रमां एम गणी लो के धीरे धीरे तमने प्रगति जोवा मळशे, एटले के तमे कंईक नवुं लावशो, कंईक क्रिएटिव करशो तो जरूरथी तमने नवी ऊंचाईओ जोवा मळशे। तमे तमारा व्यापारने सारी जग्याए लई जई शकशो अने साथे साथे लक्ष्मीजीनी कृपा पण आपणा ऊपर रहेशे, एटले चिंता करवानी जरूर नथी। कन्या राशिना जातको अठवाडियुं सारुं छे पण थोड़ूक मेहनत करशो, थोड़ूक विचारीने करशो, प्लानिंगथी करशो तो तमने मजा आवशे। बिल्कुल, तो आपे छ राशि विषय बताव्यू, आगळनी जे राशि छे तेना विषय पण वात करीशुं। तेना पहेला अमारी अमारी पासे एक दर्शक मित्र जोडायला छे, तेमनी साथे वात करीशुं। जी ભાવેશભાઈ જોડાયા છે અમારી પાસેથી વડોદરાથી, તો ભાવેશભાઈ આપની બર્થ ડિટેલ્સ કહેશો? હા, 18/1988। શું કરો છો આપ? આ જોબ કરું છું। શું પ્રશ્ન છે આપણું? હા, મેં એવું કહું છું, મારે મકાન વેચવાનું છે પણ વેચાતું નથી, આવે છે ઘરાક અને જતા જાવું થાય છે। તમે એક મકમ કરી લો કે તમને શું રેટમાં મકાન વેચવાનું છે। મને લાગે છે કે જનવરીની 27 તારીખ સુધી તમારું મકાન વેચાઈ જશે, એટલે ચિંતા કરવાની જરૂર લાગતી નથી। બિલકુલ ભાવેશભાઈ, અમે આશા રાખીએ છીએ કે આપને આપનો જવાબ મળી ગયો હશે। અમદાવાદથી વધુ એક કોલ મિત્ર સંગીતાબેન અમારી સાથે જોડાયેલા છે, શિરાકભાઈ। જી સંગીતાબેન, આપની બર્થ ડિટેલ્સ કહેશો? મારે પીજી માં ધંધો કરું, ધંધો ચાલતો નથી, પૈસા આવે છે પણ પૈસા રહેતા નથી મારી પાસે। એટલે ધંધો શું કરવાનું વિચાર કરો છો તમે? મને લાગે છે કે તમે ધંધાની લાઈન ચેન્જ કરવાની રહેશે। તમે કઈ પણ બ્યુટી રિલેટેડ કાર્ય કરશો તો તમને ખરેખર જીવનમાં મજા આવશે, અથવા તો કંઈક ક્રિએટિવ લાવો, કંઈક નવું લાવો। આ ધંધા કરતા મને એવું લાગે છે બીજું કંઈ વેપાર કરશો તો તમને ખરેખર વધારે પ્રોગ્રેસ જોવા મળશે। બરાબર,
આમાં થોડુંક ઓછું લાગે છે મને. મેં તમને કહી દીધું ને બ્યુટી રિલેટેડ, બ્યુટી પ્રોડક્ટ્સ રિલેટેડ, કોઈ પણ બ્યુટી રિલેટેડ વેપાર કરશો તો એ આપણા માટે સારું રહેશે. બિલકુલ સંગીતાબેન, અમે આશા રાખીએ છીએ કે આપનો આપણે જવાબ મળી ગયો હશે. અમારી પાસે એક હજુ કોલર મિત્ર જોડાઈ ગયા છે, જામનગર થી પારુલબેન જોડાયા છે. જી પારુલબેન, આપની બર્થ ડિટેલ્સ આપશો. હા, મારા સન વિશે છે પ્રશ્ન. 26/7/2004. તો અત્યારે મેં એને આઈટી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવા મૂક્યો છે આર્ટ્સમાં. તો આગળ એનું ફ્યુચર કેવું રહેશે અને સરકારી નોકરીના યોગ છે? જો સૌથી પહેલાં તો હું એમ કહીશ કે આપ બાબા માટે, આપણા બાળક માટે બહુ જ વધારે ચિંતિત લાગો છો. થોડુંક આપ મેન્ટલી ફ્રી થઈ જાઓ, સ્ટ્રેસ ફ્રી થઈ જાઓ, વધારે ચિંતા ના કરો. ગવર્મેન્ટ જોબ કરતાં તમે બાળકને વિદેશ મોકલવાનું વિચારો, અથવા તો આઉટ ઓફ ગુજરાત મોકલવાનું વિચારો, એટલે ગુજરાતની બહાર મોકલવાનું વિચારો. મને એવું લાગે છે કે પ્રાઇવેટ સેક્ટરમાં બાળક ખરેખર બહુ જ સારું યોગદાન આપી શકે છે અને સારી ઓપોર્ચ્યુનિટીઝ પણ બાળકને મળશે. પણ ઇમ્પોર્ટન્ટલી, તમે વધારે ચિંતા ના કરો, તમે વધારે વિચાર ના કરો, એટલું સ્ટ્રેસ ના લો. બાળક ખરેખર બહુ જ સારી રીતે આગળ જઈને પરફોર્મ કરશે. બિલકુલ પારુલબેન, અમે આશા રાખીએ છીએ કે આપને આપનો જવાબ મળી ગયો હશે. ચિરાગભાઈ, આપણે વાત કરી રહ્યા હતા 6 રાશિ વિશે, આપે જણાવ્યું. હવે બીજી જે 3 રાશિ છે, તુલા રાશિ, વૃશ્ચિક રાશિ અને ધન રાશિ, આ 3 રાશિના જે જાતકો છે તેમનું આ સપ્તાહ કેવું રહેવાનું છે? હવે આપણે આવીએ 7મી રાશિ ઉપર, એટલે કે તુલા રાશિ ઉપર. ગણેશજી કહે છે કે તુલા રાશિના જાતકો, પ્રેમ સંબંધો બહુ જ સારા રહેશે. કોઈ પણ પ્રકારની અડચણો જે હતી, લીગલ ડિસ્પ્યુટ્સ ચાલતા હતા હસબન્ડ વાઇફના રિલેશનશિપમાં, એનું પણ નિકાળ આવી શકે છે. તમને તમારા અંદર એક અલગ પ્રકારની ઉર્જા જોવા મળશે. તમે લોકોને સારી રીતે પ્રભાવિત કરી શકો છો, લોકોને કન્વિન્સ કરી શકો છો, એટલે કે લોકો તમારી વાત માનશે. તુલા રાશિના જાતકો, વેપારિક યાત્રા પણ થઈ શકે છે, અથવા તો તમે પિલગ્રીમેજ, કોઈ તીર્થ સ્થળ પર જઈ શકો છો. હેલ્થવાઇઝ, તબિયત રિલેટેડ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ અઠવાડિયું એમ ગણી લો કે તમને ખરેખર ફાયદો થવાનું છે. તમે જો રોકાણ કરવા માગતા હો તો આ અઠવાડિયે પ્રોપર્ટીમાં કરો, અને પ્રોપર્ટીમાં પણ કમર્શિયલ પ્રોપર્ટીમાં કરો, દુકાનોમાં, ઓફિસોમાં. એનું મને લાગે છે કે વધારે તમને સારું રિઝલ્ટ અને સારા રિટર્ન્સ મળશે. આ અઠવાડિયું સારું રહેશે. હવે આપણે આવીએ 8મી રાશિ ઉપર, એટલે કે વૃશ્ચિક રાશિ ઉપર. ગણેશજી કહે છે કે વૃશ્ચિક રાશિના જાતકો, પ્રેમની દ્રષ્ટિએ ભાગ્ય સારું રહેશે. તમે જો પાર્ટનર શોધી રહ્યા છો લગ્ન કરવા માટે, સારા પાર્ટનર નથી મળી રહ્યા, તો કદાચ આ અઠવાડિયે તમને મળી શકે છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, એટલે લાંબા સમયનું રોકાણ આપણા માટે સારું રહેશે. ઘરના સભ્યો સાથે, પરિવારવાળાઓ સાથે તમારું તાલમેલ સારી રીતે જળવાયેલું રહેશે. એમ ગણી લો કે માન સન્માન તમને મળશે, અને સાથે સાથે કોઈ પણ પ્રકારના જે આર્થિક પ્રશ્નો હતા, તમને ક્યાંકથી પૈસા લેવાના હતા, અટકેલા પૈસા પણ તમને મળી શકે છે. પણ એના માટે તમને થોડીક વધારે મહેનત કરવાની જરૂર છે, થોડુંક સ્માર્ટલી કાર્ય કરવાની જરૂર છે. જરૂરથી તમને ફાયદો થશે. વૃશ્ચિક રાશિના જાતકો, આ અઠવાડિયું કંઈક નવું આપણી સાથે થઈ શકે છે, અને એ નવું પોઝિટિવલી થશે, એટલે ચિંતા ના કરતા. હવે આપણે આવીએ 9મી રાશિ ઉપર, એટલે કે ધન રાશિ ઉપર. ગણેશજી કહે છે કે ધન રાશિના જાતકો, તમારી રાશિ એટલે ધનની રાશિ, એટલે ધન ક્યાંથી મળશે? શેરબજારમાંથી, મ્યુચ્યુઅલ ફંડમાંથી, અને સાથે સાથે તમારા જે સંબંધ છે તમારા પાર્ટનર સાથે, એ સુધરશે, અને તમારા પાર્ટનરનો પણ સહયોગ તમને મળશે. ઇમ્પોર્ટન્ટલી, તમે કોઈ પણ પ્રકારની ભાગીદારીનો વ્યવસાય કરવાનું વિચાર કરી રહ્યા છો તો એ તમને ફળશે. અથવા તો ભાગીદારીમાં કોઈ ઓલરેડી વ્યાપાર કરતા હોય તો એમાં તમે કંઈક ક્રિએટિવ કરવાનું વિચારો, કંઈક નવું લાવવાનું વિચારો. ભાગ્ય તમને પૂરેપૂરો સાથ આપી રહ્યો છે, એટલે એમ ગણી લો કે આ અઠવાડિયું તમને તમારા પરિવારવાળાઓનો, મિત્રોનો, પાર્ટનર્સનો સપોર્ટ મળશે. નવી ઓપોર્ચ્યુનિટીઝ તમને જીવનમાં જોવા મળશે.
બિલકુલ ચિરાગ ભાઈ, આ તો આપે નવ રાશિ વિશે જણાવ્યું. અત્યારે એક બ્રેક નો સમય થઈ ગયો છે અને બ્રેક બાદ આપણે બીજી રાશિ વિશે જણાવીશું. દર્શક મિત્રો, નવ રાશિ વિશે મેં આપને જણાવ્યું, અમારી ટીવી સ્ક્રીન પર નંબર પણ જઈ રહ્યો છે, આપ તેની પર કોલ કરીને આપનો સવાલ પૂછી શકો છો. અન્ય જે રાશિઓ છે તેના વિશે વાત કરીશું, પરંતુ અત્યારે રોકાઈશું એક બ્રેક માટે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના રાહુલ ગાંધી પર આકરા પ્રહારો. કહ્યું કે ભારત જોડો યાત્રામાં રાહુલ સાથે મેઘા પાટકર જોડાયા. સાથે જ કહ્યું કે ગુજરાત વિરોધી તાકાત સાથે છે કોંગ્રેસ પાર્ટી. જેપી નડ્ડાએ કહ્યું ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત થશે. ભાજપ પાર્ટીને એક પરિવાર ગણાવ્યું. સાથે જ નડ્ડાએ કહ્યું કે તમામ લોકો રાખે છે ભાજપની ટિકિટની ઈચ્છા. રાજકોટમાં જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. જિલ્લા ભાજપ કાર્યકર્તાઓની સંવાદ બેઠક યોજાઈ. રાજકોટ દક્ષિણ બેઠક પર ખોડલધામ સાથે જોડાયેલા ઉદ્યોગપતિ રમેશ ટીલાળાને ટિકિટ આપવામાં આવી. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના બીજેપી કાર્યાલયની મુલાકાત લીધી. જેપી નડ્ડાએ બુથ ઇન્ચાર્જ, વોર્ડ પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી. સુરતના કામરેજમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ ભાજપની સભા સંબોધી. આપના 200 વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ ખેસ પહેરાવી આવકાર્યા. જામનગરમાં યુપીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માની ચૂંટણી સભા યોજાઈ. જામનગર ઉત્તરના ભાજપના ઉમેદવાર રવિબાબા અને દક્ષિણ ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીને સમર્થન આપવા કરી અપીલ. ભાવનગર પૂર્વ બેઠક પર ભાજપ ઉમેદવાર સેજલ પંડ્યાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ. શહેરના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં નરેન્દ્રસિંહ તોમર રહ્યા ઉપસ્થિત. સેજલ પંડ્યાએ તમામ કાર્યકર્તાઓનો માન્યો આભાર. દ્વારકાના જામરાવલમાં ભાજપની યોજાઈ સભા. યુપીના ધારાસભ્ય સુરેશ રાણાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર. ભાજપનું 82 બેઠક પર પ્રચાર અભિયાન તેજ. શિવ શિવના નારા સાથે ભાજપના નેતાઓએ કર્યું ભાષણ. ડાંગના આહવામાં ગુજરાત પ્રદેશ સહપ્રભારી સુધીર ગુપ્તાની બેઠક યોજાઈ. બેઠકમાં સુધીર ગુપ્તાએ જિલ્લા ભાજપની મજબૂત સંગઠનની પ્રશંસા કરી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રહ્યા હાજર. કચ્છના ભીમાસરમાં ભાજપની જંગી સભા યોજાઈ. સભામાં વજુભાઈ વાળાના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું કોંગ્રેસ આજે ખત્મ થઈ ગઈ. 5 વર્ષમાં કોંગ્રેસના ઉમેદવાર કચ્છમાં દેખાયા નથી. ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા છે તે આવકારદાયક. સુરેન્દ્રનગરના સાયલા મેદાનમાં કુંવરજી બાવળિયાની યોજાઈ સભા. ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને બહુમતીથી જીતાડવા કરી અપીલ. ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. વિવિધ યોજનાઓ અંગે આપી માહિતી. જીતુ વાઘાણીએ માતાજીના મંદિરે દર્શન કરી જનસંપર્કનો કાર્યકર્તાઓ સાથે શુભારંભ કર્યો. વાઘાણીએ કહ્યું કે સેવા કરવાની હોય કહેવાની ના હોય, કોંગ્રેસે ક્યારેય ગરીબ વિસ્તારમાં વિકાસના કાર્યો કર્યા નથી. જૂનાગઢની વિસાવદર ભેંસાણ બેઠક પર ભાજપની જાહેર સભા યોજાઈ. ભાજપ ઉમેદવાર હર્ષદ રેવડિયાના સમર્થનમાં જનસભા યોજાઈ. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સભાને કર્યું સંબોધન. પુરુષોત્તમ રૂપાલાએ હર્ષદ રેવડિયાને જીતાડવા કરી હાકલ. તેમજ પ્રચંડ મતદાનથી ભાજપને વિજયી બનાવવા લોકોને અપીલ કરી. મહેસાણામાં રૂપાલાએ ભાજપના કાર્યાલયનું કર્યું ઉદઘાટન. રૂપાલાએ સભા સંબોધતા કહ્યું વિકાસના કામોને વેગ આપવા તેમજ આપણી પસંદગીની સરકાર બનાવવા મતદાન જરૂરી. એક એક મત છે કિંમતી. દ્વારકા વિધાનસભાના ભાજપના ઉમેદવાર પ્રભુભા માણેકનો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ. વિડીયોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મતદાર દ્વારા સવાલ કરાયો હતો. કોંગ્રેસ નેતાએ બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, બ્રેક પહેલા નવ રાશિ વિશે આપે જણાવ્યું છે. હવે અમારી સાથે જે એસ્ટ્રો ફ્રેન્ડ ઉપસ્થિત છે ચિરાગભાઈ. ચિરાગભાઈ, અંતિમ 3 રાશિઓ છે તેના વિશે જણાવો. મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિ. મિત્રો, હવે આપણે આવીએ 10મી રાશિ ઉપર, એટલે કે મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે કે મકર રાશિના જાતકો, તમારી મારી રાશિ સેમ જ છે, એટલે કે આ અઠવાડિયું આપણું જ છે. આ અઠવાડિયું એમ ગણી લો કે તમારા મગજમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે, જે કંઈ પણ પ્લાનિંગ્સ કરવાના છે એ કરી નાખો. જોશ અને ઉર્જા સાથે ખરેખર તમે આગળ વધશો. તમારી સાથે તમારા એલ્ડર્સના આશીર્વાદ છે. અને જો તમને મુસાફરી કરવી પડે, તમે નોકરી કરતા હો તો એના લીધે પણ કરવી પડી શકે છે, અથવા તો પોતાનું વ્યાપાર કરી રહ્યા છો તો ટ્રાવેલિંગ આ અઠવાડિયે તમારા માટે ખરેખર સારું રહેશે.
એક અલગ પ્રકારનો ઉર્જા તમારી અંદર તમને જોવા મળશે અને ખરેખર તમને તમારા શત્રુઓ નડશે, કોશિશ કરશે કે અડચણો લાવે, પણ ચિંતા કરવાની જરાય જરૂર નથી. આ અઠવાડિયું તમે ખરેખર ફાડી નાખશો, આગળ વધશો. મકર રાશિના જાતકો, અઠવાડિયું જબરદસ્ત રહેશે. હવે આપણે આવીએ 11મી રાશિ ઉપર, એટલે કે કુંભ રાશિ ઉપર. ગણેશજી કહે છે કે કુંભ રાશિના જાતકો, નવી હેલ્થ એક્ટિવિટીઝ તમને બહુ જ સારું પરિણામ આપશે, વ્યવસાયમાં લાભની સ્થિતિ પણ રહેશે. પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારા અંદરનું જે ઈગો છે એને હવે બહાર કાઢી દો, કંઈ પણ અહંકાર હોય એને બહાર કાઢી દો, નમ્રતાથી વાતચીત કરો, એક્સાઇટેડ ના થાઓ, અને સાથે સાથે તમારા જે બાળકો છે એની ચિંતા જે તમને છે એનું પણ અંત આવશે, એમ ગણી લો. કુંભ રાશિના જાતકો, આ અઠવાડિયું આપણા માટે સારું રહેશે. નવા પ્રોજેક્ટ્સ તમને મળી શકે છે, નવી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે, નવી ડીલ થઈ શકે છે, કોન્ટ્રાક્ટ્સ થઈ શકે છે. ખાલી એના ઉપર તમને પ્લાનિંગ કરવાની જરૂરત છે. ખરેખર તમે કંઈક ને કંઈક બદલાવ લાવશો. આ અઠવાડિયું બદલાવનું અઠવાડિયું છે. હવે આપણે આવીએ છેલ્લી રાશિ, એટલે કે મીન રાશિ. ગણેશજી કહે છે કે મીન રાશિના જાતકો, આપ લોક કોણ છો, આપ લોક લીડર્સ છો, એમ ગણી લો કે ભાવનાત્મક અને શારીરિક રીતે તમે બહુ જ સારું કરશો, અને પ્રેમની દ્રષ્ટિએ પણ સમય અઠવાડિયું બહુ જબરદસ્ત છે. તમને ફાઇનાન્શિયલ જે સિચ્યુએશન છે એમાં સ્થિરતા આવશે, એટલે કે ધીરે ધીરે તમારું ગ્રોથ થશે, માનસિક શાંતિનું પણ તમે અનુભવ કરશો, એટલે મેન્ટલી ચિંતા કરવાની જરાય જરૂર નથી. મીન રાશિના જાતકો, આ અઠવાડિયું આપણું અઠવાડિયું છે, ધીરે ધીરે ટોર્ટોઇસની જેમ ચાલો, તમે ખરેખર તમારી મંઝિલ ઉપર પહોંચી જશો. બિલકુલ ચિરાગભાઈ, આ તો આપે બારે રાશિ વિશે બતાવ્યું. હવે અમારી સાથે કોલમ મિત્ર જોડાઈ ગયા છે, ભાવનાબેન અમદાવાદથી જોડાયા છે. જી ભાવનાબેન, આપનો સવાલ, આપની બર્થ ડિટેલ્સ કહેશો. હેલો જી, હા, મારે ભાઈ વિશે પૂછવું. એમની જન્મ તારીખ બોલો. 13/3/95. શું પ્રશ્ન છે? એના મેરેજ ક્યારે થશે? 2023માં જુલાઈ થી નવેમ્બર ની આસપાસ મને દેખાય છે કે ભાઈ લગ્ન થઈ શકે છે, પણ તમે શરૂઆત કરી દો લગ્ન માટે શોધવાની 23 ડિસેમ્બર થી, એટલે આ 23 ડિસેમ્બર 2022 થી પાત્ર મળી જશે, લગ્ન પણ થઈ જશે. પણ થોડું કાસ્ટમાં આગળ પાછળ થઈ શકે છે, પણ કરી નાખજો, થઈ જશે. બિલકુલ ભાવનાભાઈ, મેં આશા રાખી છે કે આપને આપનો જવાબ મળી ગયો હશે. વધુ એક કોલર મિત્ર અમદાવાદથી જોડાયેલા છે, દિનેશભાઈ અમારી સાથે જોડાયેલા છે. જી દિનેશભાઈ, આપનો સવાલ જણાવશો. મેડમ, મારો બર્થ 18 ઓક્ટોબર 1975 થયો છે. એકચ્યુઅલી હું અર્બન હેલ્થ કોર્પોરેશનમાં જોબ કરું છું, અને સાઈડમાં જમીનનું કરવામાં આવ્યું, પણ જમીનોમાં અમારું કંઈ ઉપજતું નથી. મેડમ, તમારી બર્થ ડિટેલ્સ? 18 ઓક્ટોબર 1975. હા, તમે જમીનો કરતા જો તમે પ્રોપર્ટીમાં લેવેચનું કાર્ય કરશો ને તો થશે. મને લાગે છે જમીન કરતા પ્રોપર્ટીમાં કરો, જે ઓલરેડી કન્સ્ટ્રક્ટેડ હોય, કમર્શિયલ હોય, રેસિડેન્શિયલ હોય, કોઈ પણ કન્સલ્ટન્સી બિઝનેસ, ટ્રેડિંગ બિઝનેસ, સર્વિસ ઓરિયન્ટેડ બિઝનેસ, એવો વ્યાપાર કે જેમાં તમને કંઈ પણ ઇન્વેસ્ટ નથી કરવાનું, એ આપણા માટે સારું રહેશે. બિલકુલ, અમે આશા રાખીએ છીએ કે આપને આપનો જવાબ મળી ગયો હશે. અમારી પાસે વધુ એક કોલર મિત્ર છે, સંજયભાઈ જોડાયા છે પાલનપુરથી. જી આપનો સવાલ જણાવશો, આપની બર્થ ડિટેલ્સ. જી સંજયભાઈ, આપની ટીવીનું વોલ્યુમ ઓછું કરી નાખો ને પછી આપ વાત કરો. હેલો. જી સંજયભાઈ. હેલો. આપનો સવાલ શું છે સંજયભાઈ? હા બેન, મારે એવું છે કે કઈ ધંધામાં નથી પડતું અને પૈસા બેસતા નથી. બિલકુલ, એમને બિઝનેસમાં કોઈ પ્રોબ્લેમ છે? શું સૂચના? શું જન્મ તારીખ છે આપણી? 1/6/89. ધંધા માટે તમે અત્યારે એમ ગણી લો કે આવનારું મે 2023 થી તમને કંઈક સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે, પણ મને લાગે છે થોડુંક વધારે એફર્ટ્સ આપવાની જરૂર છે. કોઈના ભરોસે ના રહો, ઇન્ડિપેન્ડન્ટ થઈ જાઓ, જરૂરથી તમને લાભ મળશે.